જન્મદિવસ ના બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અત્યારના ફોર્મમાં આપણે સંભાળીએ, ઠાકોર જન્મ દર્શન કર્યા, બા ને સંભાળ્યા, બા જોત છોડીને જાય એવા નથી, એનો સ્પિરિટ અહીંયા અહીંયા રહ્યો અને બધાને ખૂબ ખૂબ ભાર આપે, બા ના સંકલ્પે જોત ખોલી. તો બાનો આભાર માનીએ, બાને સ્તુતિ કરી અને આપણે સંઘ ધ્યાન શરૂ કરીએ 7 વાગે. અત્યારે આપણે ને ભગવાન બે જ, આપણે ને ભગવાન બે જ. જગતમાં બીજા ત્રીજા વિચાર ઉઠે એના પર ત્રીજો વિચાર ના કરવો. ઉઠે એટલું બધું મન કંટ્રોલમાં ના હોય તો ઉઠે, મન કંટ્રોલમાં થયા પછી નહીં ઉઠે. કે સંધ્યાન વખતે ન વળી શુદ્ધિ વ્યક્તિ મારી જોડે કોઈ ના રહે, હું મારો ભગવાન બે જ, એ સ્થિતિ કરવી છે. એવી નિરવ અવસ્થા કરવી જ છે. ઉપશમ ઐશ્વર્ય મહાત્મ્ય ઉક્ત સેવાથી આવી જશે અને એ જયારે મહાત્મ્ય ઉક્ત સેવા આપ બધા જ કરી રહ્યા છો, એ સેવાથી ઉપશમ ઐશ્વર્ય આવે ત્યારે ક્રિયા કર્યા છતાં એની સ્મૃતિ નહીં રહે, એ ઉપશમ ઐશ્વર્ય કહેવાય. ક્રિયા કર્યા છતાંય, જગતમાં ગયા છતાંય, જગતના વ્યવહાર કર્યા છતાંય આપણને એની સ્મૃતિ ભગવાનને સંભાળતા નહીં રહે. ભગવાનને સંભાળી પછી જગતમાં જઈશું ત્યારે સ્મૃતિ રહેશે, તીવ્રપણે પાસ નહીં રહે. એટલે જન્મ લેવાશે નહીં, કર્મયોગ ને માર્ગે અક્ષરધામની સ્થિતિ આપણે કરવી છે. અક્ષરધામની સ્થિતિ એટલે નિરવતા, કે પ્રભુથી ભરેલી સભરતા. ઓહો, આ પ્રાપ્તિ એવો સહજ મન ને તન નો ભાવ રહે એ અક્ષરધામની સમાધિ. એવી અક્ષરધામની સમાધિમાં જવા માટે આપણે ભેગા થયા છે. અહીંયા જગત છોડ્યું નથી, જગત છોડવું નથી, જગતમાં રહી અને જનક વિદેહી જેવું નહીં, જનક વિદેહી એ કરતા સુખદેવજી જેવી સ્થિતિ કરવી ધ્યાન રાખવું. કાલે આપણે સંસ્કૃત ચલો એ જોયું, જનક વિદેહી, વિદેહી હતા પણ એના ઇન્દ્રિયો અંતકરણ દ્રષ્ટાવાળા નતા, એટલે બીજાનું કલ્યાણ કરી ના શકે. સુખદેવજી બીજાનું કલ્યાણ કરી શકે, એટલે જનક વિદેહી માંથી સુખદેવજી. કાલે બહેનોએ સંસ્કૃતિ કાર્યક્રમ બતાવ્યો, એવો સંકલ્પ યોગી મહારાજે કર્યો છે કે મારા સંબંધ વાળા જે દિવસે તમને દબ્બો માર્યો તે દિવસે તમારા ચૈતન્યની અંદર બાપાએ નિર્વાસ કરી નાખ્યા. બહારથી ઇન્દ્રિયો અંતકરણથી આપણે જીવતા હોઈએ પણ અંદરમાં મરીશું તે વખતે જોગી મહારાજ અહીં ઉભા રહેશે, અથવા ગુણાતી સ્વરૂપો જોગી સ્વરૂપ જે અત્યારે આપણને સ્વરૂપો જે છે તે આવીને ઉભા રહેશે. જોગી જોગીના તત્વ ધારણ કરનાર સ્વરૂપો આવીને ઉભા રહેશે. એટલે આપણે જન્મ મરણનો ફેરો તો ટળી ગયો એક, અને આપણા જે જે દર્શન કરે, જે જે ગુણ લે એ બધાને અક્ષરધામ મહારાજ આપવાના છે. મહારાજે સંસ્કાર પાડશે. એક એક જણ દ્રષ્ટાવાળા છે, એક એક જણ ગુણાતી સ્વરૂપના થઈને જીવે છે.
ગુણાતી સ્વરૂપ ને કલ્યાણ દાતા ને દિવ્ય માને છે. એક એક કઈક પણ હોય પછી ડગલા બંધ ગુણાતી સ્વરૂપો આપ્યા છે. કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધા કિરણો છે, સૂર્ય ના કિરણ. ગુણાતે ધ્યાન નવનીત જાગ્રતતા રાખીને જીવીએ, પરે પર જીવીએ, વેપાર કરીએ, ધંધો કરીએ, એ કરીએ, પારસ થી પારસ થવા છે, પરમ ભાગવત સંત થવા છે, અને એ ગ્રહસ્થ થઈ શકે, ત્યાગી થઈ શકે. મહિરા છોકરા છોડવાના નથી, દુકાનો છોડવાની નથી. આ ગ્રહસ્થ આ બહેનો એમણે એમની સેવા છોડી નથી. સેન્ટરો સંભાળે છે અને સેવા કરે છે પોતાની, પણ ઉપશમ ઈશ્વરી આવી જાય. ભગવાનને રાજી કરવા માટે કરું છું. ભગવાનને કાયદે ગુણાતી જ્ઞાનના નવનીત પ્રમાણે પંચામૃત પ્રમાણે જીવન જીવીએ, જાગ્રતતા રાખીને જો હોય તો જીવીએ. જોગી મહારાજ તો બધે બ્રહ્મ ક્યાં નથી, બ્રહ્મ છે. અરે એવું સંબંધવાળા બધાએ મેદાનમાં મૂક્યું છે. જોગી મહારાજ કહેતા હતા મેદાનમાં પ્રથમ ના 27 જેવા જે શાસ્ત્રી મહારાજ નો અમને માટે આપણે ધારતા હતા એ તો મેદાનમાં મૂક્યું છે. જેને જોઈએ લો જોગી મહારાજે કીધું છે, અને તે આપણી સમજણ, આવી સમજણ યુક્ત આપણે જીવીએ કેટલો કાળ જીવવું છે અને કયા રાજપાટ જતા રહેવાના છે. આપણે કઈ રાજપાટ જવાના છે, શું જતું રહેવાનું છે, અહંતા મમતા કઈ જાણે, જન્મ જન્મ ક્યારેય ફોરવર્ડ થશે. બાકી પાંચ મારા પહોંચ્યા અને પાંચ દુકાનો કરીને ઢગલા બંધ કરોડો ભેગા કર્યા એ બધા એ નહીં રાખે, અહીં રાખશે. અને આપણે ગુણાતી સમાજના સભ્ય છીએ, એકાંતિકમાં જોડેલા છીએ, એટલે પોતાને જે ઈચ્છા હોય આપણે જનક વિધિ જેવા થવું હોય તો એ વાતો બધા છે. જનક વિધિ જેવાનું બધા એક છે. સુખદેવજી જેવા થવું હોય તો થઈ શકે. ત્યાગી જેનો તો એને માટે જ ભગવાન ભજવા નીકળ્યા છે એ લોકો, તો એને કોઈ જગતની વાસના લોક ભોગ દેને પક્ષ તો હોય નહીં. આપણે કદાચ હોય, ધીમે ધીમે જનકની માફક કર્તવ્ય કર્મો કરીએ થઈ શકે. એટલે મોટી વાત એક છે, હવાના પરમાં સંત ઘરે ધ્યાન કરી લે, મહિમાનો વિચાર એ જ્ઞાન, મહિમાનો વિચાર એ જ્ઞાન. યોગ્યના સંબંધવાળો જોઈએ એને વિશે ભૂલો ઘાટ ના કર્યો એ ધ્યાન. યોગીના સંબંધવાળા પછી સંસ્થા હોય કે સ્વામિનારાયણના સંબંધવાળા હોય, પણ આપણે અભાવ લેવો નહીં, માટી ફાળવી નહીં. સ્વામિનારાયણ છે બસ, આજે નહીં કાલે આવશે, કાલે ગુણાતીત થશે એમ માનીને અભાવ નહીં લેવો સંબંધવાળાને. એ મુખ્ય મહારાજનો સિદ્ધાંત મધ્યનો 28 જીવન દોરી કોઈ પણ ભોગે ટકાઈ રાખવું છે. અંગત સભા છે આ, એટલે ખાસ મગજમાં રાખીએ. અને હવાના પાનમાં હું ને મારો ભગવાન બે જોયું તે વખતે 5 કલાક 5 મિનિટ 10 મિનિટ જેવા વખત મળે એવો કરી લેવો, અને પછી જગતના કાર્યો કરવા, કર્તવ્ય કર્મો તો કરવાના છે એ કરીએ. એટલે અત્યારે આપણે સંઘ ધ્યાન કરવા માટે બેઠા છીએ. Bye.
હે સ્વામી, હે પ્રત્યક્ષ ગુણાતીત સ્વરૂપો, હું જે પ્રાર્થના કરું છું તે પ્રમાણે જીવવાનું વાળ આપવા કૃપા કરશો. અખંડ જપ યજ્ઞ કર્યા કરો. આ પણ નિરવ કે ધામરૂપ રહું ને તે પરનો પથદર્શક પ્રભુ બને ને તે રીતે જીવવાનો બળ મળે. આધ્યાત્મિક સમતા ભરી નિર્દોષ બુદ્ધિ, સૌમાં સૌ પરે સર્વ પ્રસંગે રાખો. સંબંધવાળાની મહાત્મ્યુક્ત સેવા કર્યા જ કરો. કઈ પણ કોઈનું ખૂંચતું 3 મિનિટ કરતા વધુ મનમાં ટકે તો 5 કલાક મોટેથી સ્વામિનારાયણ મંત્ર બોલી પ્રાયશ્ચિત કરી લો. સહજાનંદ સ્વામી મહારાજ દીધે કેમ થાય છે.
ખોટી ક્રિયા તો શું? અંતર્યામી જાણીએ તો ખોટી ક્રિયા તો શું? ખોટો વિચાર આવતા પણ થકરાટી થઈ જાય. એ ખોટો વિચાર, મનમુખી વિચાર, સ્વધર્મ ચુકાવેલો વિચાર, અભાવ લેવડાવેલો વિચાર, માન શ્વાસ ને લોભ અને કામ એનાથી પ્રેરાઈને ઉપસતો વિચાર, એ પુરુષ છે. પુરુષ અહંકારી પુરુષ એ ધન છે. એ ધન ધોઈ અને પવિત્ર કરી, વિચારને પવિત્ર કરી, વિચારને પવિત્ર કરવો છે. પ્રભુની સેવામાં તો કામ લાગે, મારા ધામ ધામે ભક્તોની સેવામાં કામ લાગે, એની ભક્તિરૂપ છે, પ્રભુની ભક્તિરૂપ છે. તો વિચાર કરવો છે, એ ધન વાપરવું છે. વાપરીશું તેને પ્રકૃતિ સાત્વિક રાસિક તામસિક પ્રકૃતિથી વિચાર તો વર્તું છે. એટલે હંમેશા પ્રથમનું દેવી સત્તામાં છે. મારા દિલ અખરવૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે તો સ્થિતિ થઈ જાય. અખરવૃત્તિ એટલે વિચાર ઉઠવાનો જ છે, મનમાં વિચાર ઉઠવાનો છે. એ વિચાર ઉઠે એને ભક્તિરૂપ છે. પ્રભુ તારી ભક્તિરૂપ છે તો વિચારને કરવું છે. અમારો મુખ્ય વાણીને વર્તનમાં લાગીએ અને ભક્તિરૂપ ના હોય તો સ્વાહા તત્કાળ ત્યાગ જ કરી દઈએ. વર્ષોથી આપણે આ સાધના કરી રહ્યા છીએ. શરૂઆત કરી ત્યારથી જ આ જ્ઞાન તો છે. જાગ્રતતા જાણપણો માગી લે છે, નહીતર આપણા જૂના હેવા હાલે આવતા હોય, ચલતી હે રહેતી હે. જો જાગ્રત ના રહીએ તો જૂની વૃત્તિઓ જૂના હેવા એને લીધે જીવ્યા કરી. એટલે દર વર્ષે આપણે જાગ્રતતા રાખવા માટે ધન પૂજા કરીએ છીએ. ધન પૂજા એટલે મારા સંકલ્પનું શુદ્ધિકરણ. કઈ પણ જો મનમુખી જીવન જીવાતો હોય, મનમુખી સંકલ્પ ઉઠતા હોય, એમાં ભરતા હોય, ભરી આપે. ત્યાગી છે તો ભરી અને ગ્રહણ છે તો ભરે. એનું મનન ચિંતન કરીએ એટલે ભર્યા. કર્મ તો થયું જ, ભલે ફિઝિકલી કર્મ ના દેખાય પણ મનથી તો કર્મ થયું જ. એટલે મનને નિષ્કામ બનાવવું છે, સહજ છે. મનને નિષ્કામ બનાવવું છે. એટલા માટે મારે પર વિચાર ઉઠે ત્યાંથી મહારાજ તારી ભક્તિ સ્વધન છે. પછી હા પડે તો એમાં વર્તન કરીએ, વાણી બોલીએ, ના પડે તો ના ઉભી રહીએ. એકાદશી નું વર્ત આવે છે, મધ્યનો આઠ વર્ત આવે, બ્રહ્મી અન્ન કરીએ. જે ભક્તિરૂપ ના હોય વિચારને હોમી દઈએ, ઓહો હો ભાવે અર્પણ કરી દઈએ, એ બ્રહ્મયજ્ઞ. અને ભક્તિરૂપ હોય એ વિચારને ભક્તિ ભક્તિ કરવા માટે વાણી કરીએ, વર્તન કરીએ, રસોઈ કરીએ, સેવા કરીએ, આપણે કચરા વાળીએ, જે કરીએ તે બધું ભક્તિરૂપ છે. જ્ઞાન જ્ઞાન યોગ એવો જ્ઞાન એમને કર્યા કરીએ, ભગવાન નું દર્શન થઈ જાય. મંદિર માં શ્રદ્ધા રોજ ની પ્રેક્ટિસ માટે છે, કારણ કે આપણા દેહ માં એટલી બધી વૃત્તિઓ ભરી છે, બધી નીકળી છે. સમર્પિત થઈને આવ્યા હોય તો એ બધી વપરાય. આપણે સંગઠન માં રહીએ છીએ, અત્યારે રહીએ છીએ, એટલે એમની સેવા મહાનુક્ત કરી આમાં વપરી જતી ખબર પડી જાય કે ક્યાં આગળ મનુષ્ય વર્તાયું, ત્યાં ભેરશેર વાળું થઈ ગયું. ભક્તિરૂપ સંકલ્પ હોય ભેરશેર પોતાની ભક્તિ પૂછી લીધી. તો એ ક્રિટિકલી જોતા જઈએ. સાધક હંમેશા જાગ્રત રહે અને એને માટે આ ધન પૂજા આપણે કરી. તો વિચારો તો ઘરની જ વૃત્તિ ખૂબ જાગ્રત રહે. અને હવે તો ભ્રષ્ટા ભ્રષ્ટને દર્શન થઈ જાવ. વિચાર જ ભક્તિ રત્ન ઉઠી ના શકે એવા સમર્થ બની જઈએ. નિશ્ચિત તો દશા છે મારા ભક્તિ રત્નમાં. તો દેશ કાળ લાગે નહીં, મનોથી સંકલ્પોમાં જવાય નહીં, ભક્તિ માર્ગી સંકલ્પો જોકે આખા તંત્રને ભગવાનની બંસરી બનાવીને જીવતા થઈ જઈએ.
આપણે બધા જે કરીએ બધાને બ્રાહ્મણ થયો છે, અહંતાન મમતા મૂકવી છે, મોટી વાત એ છે. મૂકવાની રીતો બધે જુદી જુદી છે, રીતે જુદી જુદી. હરિપ્રસાદ એમની રીતે લઈ છે, સાહેબ એમની રીતે, બા એમની રીતે, બહેન એમની રીતે, મહંત સ્વામી એમની રીતે, પ્રમુખ સ્વામી મહારાજ એમની રીતે, રીત જુદી જુદી. બાકી પરિણામે સેવા પાકવાના છે બધા, પ્રવૃત્ત થઈને, નિરાકાર થઈને, નિરવ થઈને સ્વામિનારાયણ ભગવાન જ દ્વારા થવા. આ બધાની રીતે ગુણાતી સમાજ આખો છે. યોગી પરિવાર આપણે કહીએ છીએ, યોગી પરિવાર આખો યોગી પરિવાર એક જ છે. અને ધ્યેય ઉપર જઈશું એટલે એટલે આપણે બધા આપણા સત્પુરુષો હરિપ્રસાદ લેવા, કક્ષર લેવા, કે સાહેબ લેવા, કે બા લેવા, બેન લેવા, એક જ કહે છે સંબંધે સ્વરૂપ માનીને સેવા કરી લેવા. સંબંધ છે ને બસ, પ્રત્યો બીજું બધું જવા દઈએ. અખંડ અંતરમાં શાંતિ 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 રહેશે. તથા જોગી મહારાજની કૃપા છે, અસાધારણ કૃપા છે કે આપણને આ જ્ઞાન ઉગાડ્યું. ભજનામૃતનો મહારાજે લખ્યું પ્રેક્ટિકલ શાસ્ત્ર. આવું દુનિયામાં એક શાસ્ત્ર પ્રેક્ટિકલ પોતે ભગવાને કર્યું હોય, પોતે જીવ્યા હોય અને આપણને આપ્યું હોય એવું કયું શાસ્ત્ર છે? એક વિચારો, કયું એક શાસ્ત્ર છે? રામચંદ્રજી અક્ષતામાં ગયા પછી, હજારો વર્ષ પછી વાલ્મીકીએ લખ્યું, કૃષ્ણ ભગવાન પછી વ્યાસજીએ લખ્યું, પણ કૃષ્ણ ભગવાને ક્યારે લખ્યું કે આવી રીતે? એમ આ તો મહારાજ 200 વર્ષ ઉપર જે પ્રગટ્યા, મહારાજ પ્રગટ્યા અને એમણે પોતે કાઠી કોરી જોડે જીવ્યા, જીવી બહુ પ્રેક્ટિકલ અને લખ્યું. પાછું મોટી વાત એ આપી કે હું આ રીતે વર્તું છું, જો તમે આ રીતે વર્તશો તો તમને આવું સુખ આવશે. બધા મતમાં આવું પ્રેક્ટિકલ સાયન્ટિફિક શાસ્ત્ર જો હોય તો બધા છે. અને એમાં મહારાજે લખ્યું છે જે સ્થિતિ કરવી હોય જાણે જે એ અત્યારે મોજ આપી છે. આપણા ગુણા ગુણાતી સ્વરૂપો, ગુણાતી બાપાએ આપેલા સાધુ સ્વરૂપ આપ્યા છે અને એ સ્વરૂપો છે મહારાજ નું સ્વરૂપ. એમને વર્ગીને એમની રીત અપનાવીએ, એમની રીત 100% અપનાવીએ, એટલે અંતકરણને જીવતી પ્રાપ્તિ થઈ જશે. જોતા જઈએ, કરતા જઈએ, પૂછતા જઈએ. સાધુ સ્વરૂપો આવ્યા, કેટલું બધું તૈયાર ખોરાક આપણને આપ્યો છે. થાક તો તૈયાર છે, હવે અક્ષરધામની સમાધિ નું સુખ લેતા થવાનું છે. 24 કલાક અક્ષરધામની સમાધિ નું સુખ આવવું જોઈએ. આપણે બધા સમજીએ છીએ, જ્ઞાન પણ છે અને અખંડ માનન ચિંતન ગુરુ નું કરી એનો બ્રહ્મ સ્વરૂપ માની, વ્યાપક નિયંતા ને પ્રેરક માની, એમને જો હોય તો પોતાના ગુરુ ને મૂકી દઈએ તો કોઈને અભાવ હશે નહીં અને સંબંધે સ્વરૂપ બનાશે. અને એવું માનીને અક્ષરધામની સુખ સમાધિ નિરંતર ભગવતા થઈ જઈએ, એ જ અંતરની પ્રાર્થના ને આશીર્વાદ. સદાન સ્વામી મહારાજની માનતા નિષ્કામ બનાવવાનો એક જ ઉપાય છે, સાધુ સાધુ રહે મહારાજ બીજી કરવા જેવું એમાં જપ એમ ના કરે એની વક્તરૂપ હોય પછી ક્રિયા કરીએ. તે વખતે જપ એમ ના કરો, ક્રિયા કરતી વખતે એની ભક્તિ છે માટે કરી અપ ટુ ડેટ બનાવી. પછી પૂરું થયું એટલે પછી જપ એમ નિષ્કામ સારી લે મહારાજ કોઈ નાખી
અથવા તો યુનિવર્સિટીમાં દાખલ થાય, કોલેજમાં દાખલ થાય તો મેટ્રિક જોઈએ, બાર ચોપડી પાસ કરેલી જોઈએ, કઈ કઈ સામે આવ્યો. એકાંતિકના જીવમાં દ્રષ્ટિમાં આવી ગયો, પતી ગયું કામ, આપણું કામ થયું પૂરું. એટલે સંબંધે કલ્યાણ જેના જે પ્રારબ્ધ હોય તે બધા અક્ષતામાં અધિકારી. એટલે કોઈની લાયકાત જોવી નહીં, કોઈ રહીને જોવી, કોઈ સ્વભાવના કન્સિડરેશન સંબંધ વાળો છે, પત્ય સંબંધ વગરનો છે, કારણ માયા નથી. આપણે સંબંધ વાળા છીએ, ગુરુના છીએ, બધા અક્ષતામાં અધિકારી અક્ષતામાં હાથે રહે છે. અહીં પ્રકૃતિ કે સ્વભાવ જોઈને કહીએ એટલે સંબંધ વાળા ઝાડ પાન પશુ પક્ષી પણ બધા ઝાડ પાનને બે ચાર જન્મ લાગે માણસ તરીકે આપવો પડે, અને બાકી જન્મ માણસ વધે છે એ તો બધા. એટલા માટે પ્રકૃતિ પશુ તેના કોઈના દોષ નહીં, મન મન ઉપર ના લેવાય, જોઈએ ત્યારે કામ શરૂ થશે. દેહભાવ દેખાડવાનું, દેહભાવ દેખાડવાનું કામ દ્રષ્ટા થતા ત્યાં સુધી કોણ બુદ્ધિવાળા છે, એનું સાચવવું પડે, એનું રાખવું પડે. સવિક લયાના બહારનો સવિકાનો નિશ્ચય હોય ત્યાં સુધી સાચવવું પડે. ગુરુને સાચવવાનું મટી ગયું, એનું કોઈ સાચવવા ના પડે, ત્યાં જોઈને કેમ કર્યા કરે, જે દ્રષ્ટિ કરે અને જીવ ભાવકારી નાખે. તમે રાજી થાય એવું જીવવું છે, બસ નિશ્ચય કરીને જીવવા મળે પછી કાર્ય શરૂ કરે. જ્યાં જ્યાં માન સ્વાર્થ ને લોભ ને કામ હોય ત્યાં અહંકાર હોય ત્યાં ડાબી દે. અહંકાર નિર્મૂળ થાય એવું જતન કર્યા કરે, ગુણાતી સ્વરૂપ કરી હોય. અરે ભૂલી જવા પ્રયત્ન કરો. સંબંધ છે ને મહારાજ ભારત, એના વિશે અભિપ્રાય તો બોંધો જ નહીં. અભિપ્રાય બોંધ્યો ક્યારે કહેવાય, ત્યારે નહીં કે બીજાના કરતા વાત કરો, જોયું કરો કેવો છે, એના વિશે અભિપ્રાય બાંધી દે કે આવો જ છે. બીજાના આગળ વાત કરો તો એના ઘસારાની કે અભિપ્રાય બાંધો. મહારાજ કે મારો હરિભક્ત હોય એના ઘસારાની વાત બીજે કરતો હોય, અને એ જો સાંભળું કાર ફલાણા ઘસારો બોલતો તો તેનું મોં જોવું મને ગમે નહીં. સીજી મહારાજને આપણું મોં કહું તો મોં જોવું ના ગમે એટલે સીજી મહારાજ મૂજી આપણે મૂજી મૂજવણ વિક્ષેપ કે બાપ આપણે મૂજવણમાં જવાનું એક જ રહે. સંબંધવાળાનું કોઈના ઘસારાનું આપણે હોભરી રહીએ, બોલીએ સાંભળીએ કે ચલાવે દઈએ, કડકાઈ એવી રાખવી આપણા આગળ કોઈ ઘસારાનું બોલી શકે નહીં. ઘસારાનું કોઈ કોઈ વાત બોલે સ્ટોપ કરી દેવો, તે ગમે તેવો મોટો હોય તો એ બંધ કરી દેવો. સુખે સુખ શાંતિ આનંદથી ગુણાતી સ્વરૂપ થવું હોય, ગુણાતી ભાવમાં રહેતા થવું હોય તો કડકાઈથી આ કામ કરજો. ઘસારાની વાત બોલીએ તો નહીં, વિચારીએ નહીં, સાંભળીએ નહીં. આપણે કોઈ કહેતો હોય તો સાંભળવા, મોટો એને ઘેર રહ્યો મોટો હોય તો. આ સત્ય કાકાએ મુંબઈમાં શરૂ કરાવી, મુંબઈમાં શરૂ કરાવી અને અમને બધાના શીખવાય. કુટુંબો હતા, એક વકીલ હતા, વકીલ વકીલમાં બહુ દોડ દોડ પણ હોય, મારા હવાય શેર બધી મારી, હા એના બહેરા હતા, બહેરા એકાંતિક મારા હેતા.
પછી એ વકીલ ઘરે આવીને વાત કરવા માંડ્યા ઘસારાની, તાતેમના ઘસારાની વાત કરવા માંડ્યા. તરત જ ભાઈએ કહી દીધું, જુઓ બધી વાતે આપણે સાચું, પણ તમે ઘસારાનું બોલો તમારે માર નહીં બને. બહુ સ્પષ્ટ કહી દીધું, છૂટાછેડા લેવાનું એક જ આપણે, ઘસારાનું બોલતો હોય તો છૂટા છેડી લેવાનું. મારા જીવનું કલ્યાણ, બીજી બધી રીતે એડજસ્ટમેન્ટ કરીએ. આપણે સારું નથી સ્વામી દેવા, સ્વામી ના થઈને બધાની હાથે કામ કરવાનું, એમાં આપણે બનાવ જોઈએ. દુખી થઈએ કોઈ પણ રીતે, દુખી થાવ, મન દુખાય અને મૂંઝવણ વિક્ષેપ કે અભાવમાં જવાય, એ દેહભાવ જ છે. દેહભાવ જ છે, ધ્યાન રાખો. પ્રકૃતિની અંદર ના છો, મન તમારું પ્રકૃતિની અંદર પ્રાપ્તિ ના કેફ માં રહેલા 24 કલાક કોણ ભર્યો છે મને? હું ભણાતી સમાજ નો સભ્ય છું, મારું નિયંત્રણ મારા પ્રભુ કરી રહ્યા છે. એવો કેફ રાખીને વર્તે આત્મારૂપે, આત્મારૂપે વર્તું, અક્ષરૂપે વર્તું, આનંદમાં વર્તો આત્મા. 24 કલાક આપણું ધ્યેય રાખ, મારો આનંદ જેવો ના જોઈએ. પ્રાપ્તિનો કેફ દુનિયામાં વિચાર કરીએ. મને કહે કે આ લોકોની સેવા કરો એટલે જાઓ, તમારું કલ્યાણ. સેવા કર્યા કે સંતોની, ભગવાન બંધારા બહેનોની, યુવકોની સેવા કરી, મહાત્મયુક્ત સેવા. આ લોકો વાઇઝેસ્ટ ઓફ ધી વર્લ્ડ કે જોગી મહારાજ કે ગમે તેને કે સાધુ થઈ ગયો, એના વચ્ચે સાધુ થાય બસ, બાકીનું બધું કરી લેશે. એવા ભવ્યાથી ભવ્ય સ્વરૂપ સ્પિરિચ્યુઅલ માસ્ટર, ડિવાઇન માસ્ટર થઈ ગયા. અને એને માન સ્વાસ નહીં, લોભ છે તો દુખાવે છે, દેહ ભાવ છે તો દુખાવે છે. સ્વામિનારાયણ નો ભય, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, હે મહારાજ, હે સ્વામિનારાયણ. કાઢીને એ ચોરને કાઢી જ મૂકો, દુખા ટૂંકે સંકલ્પને કાઢી જ મૂકો. અરે સ્વભાવ પ્રેરી કે સાચ્ય પ્રેરિત છે, નિર્ગુણ છે કે નિષ્કામ નિરીત છે. તમારા વર્તન માટે આ તો બીજા બધા આપણે ક્રિયાઓ કરીએ અને બીજા બધા જે કે એનો આનંદમાં રહેવું, પોતાના વર્તન માટે કેવી રીતે વર્તો? કે મારા સ્વભાવને પ્રેરિત છે કે સત્ય સંકલ્પે? આપણે સત્ય સંકલ્પે ચાલવું છે, ગુરુમુખી જીવન જીવવું છે, ગુરુની અનુવૃત્તિ પ્રમાણે જીવવું છે. એ કેવી રીતે ખબર પડે? સ્વભાવ પ્રેરિત છે, નિર્ગુણ છે કે નિષ્કામ? સ્વામી તમે પછી વાત બરાબર,
સ્વામી તમે પહોંચો પણ આવે કરીએ તો સાર શેરડી બધી કાઢી નાખી અને અમારો ઉભો. મને એમ લાગે છે કે અમારો ઉભી ને સારું એ હોવાળા સુધી કેવી વાત કરી છે. હા વગેરે 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 કઈ કહીએ એ સ્વભાવ પ્રેરિત, એ સ્વભાવ પ્રેરિત થયા ને મારા સ્વભાવ નિર્ગુણ છે. પોતાની રીતે કરીએ એ નિર્ગુણ છે, સ્વામી કેમ કરીએ પણ પોતાની રીતે કરીએ એ નિર્ગુણ છે, અને એની રીતે કરીએ એની એની આજ્ઞા એની રીતે પાડીએ ખરું ખોટું કરીએ એ નિર્ગુણ એ સ્વભાવ પ્રેમ. સ્વભાવ કરવું છે, હા તો હા, ના તો ના. સત્ય સંકલ્પ આપણા માટે બહુ સહેલું થઈ ગયું, જોકે મારા જે ગુરુ તો નક્કી કર્યા હતા આપણે ભોજવાના ના કહ્યા, મોટા મોટી વાત જો કે મારા જે કરી હતા હરિપ્રસાદ ને પ્રમુખ સ્વામી ને ડૉક્ટર સ્વામી ને મહાન સ્વામી ને બધાને નેતાઓ પહેલા કડે કર્યા અને બનાવી દીધા અને આપણને જવાની જરૂરિયાત હતી તો હેલ્પ કરાવી દીધું, બસ પત્યું. આપણે હોદવા ગયા હોત તો ચરકાટ વાળા હોદી કરે, કોઈ બોલો કોઈ કોઈ વાળા છે તે બદ્રિકાશ્રમ વાળા હોદી કરે, આપણી બુદ્ધિ વાપરીને જ્ઞાન વાપરીને સંદેહ વાપરી આ જોગી મારા જ કરશે કમાલ. આપણને જવાની જરૂરિયાત હતા છોકરા જોડ્યા, હરે સોગંદા જોડ્યા, અમદાવાદ જોડ્યા, મુંબઈ જોડ્યા જોયા, મને આ ભક્તિ રૂપ લાગે છે કરવું છે. હા ના પતી ગયું, કેટલું બધું સારું થઈ ગયું. અમે એક સેવા ઉઘરાઈ સમય કર્યો અને પૈસા થયા 2000 રૂપિયા થયા. પછી સ્વામીને લખ્યું કે સ્વામી આ 2000 રૂપિયા છે તે ડિપોઝિટ મૂકીએ અને એના છોકરાઓ જે છે ભણાઈ કરે, અમને જરૂરિયાત પડે ફી છે એના વ્યાજમાંથી એવું ફંડ ઉભું કરીએ. સત્સંગીના છોકરા સત્સંગી આપે અને એ ફંડ ઉભું કરીએ. સ્વામી કે કોન્ડલ મોકલી આપો રહ્યું ભાઈ, હા કોન્ડલ જાઓ. એટલે આપણને જે લાગે કે કોન્ડલ લાગર કરો ને બહેનોનું બધા કહે છે કોન્ડલની બાજુમાં 5000 રૂપિયા 5 રૂપિયે જમીન બહાર મળે કેટલા 10000 બાર જમીન ખરીદે તો 50000 નહીં ના 8-80000 ના. સ્વામી કે નહીં કરો, 10000 છોકરા તોફાની છોકરા દર વર્ષે તોફાન કરે બારે, હા 212 એવરી યર તોફાન, એવા તોફાની વિદ્યાનગર છોકરાઓને ભણવાનું એ કંઈ જતી રહેવાની કોલેજો એ તો પરમેન્ટ રહેવાની અને બહેનોને ભગવાન ભજવાના. એટલે બુદ્ધિશાળી લોકો બધા સત્સંગી, પણ એ લોકોએ સજેસ્ટ કર્યું કે હે નહીં જોઈએ તો હું જમીન આમાં જમીન આપીશ, બીજે આપીએ બીજે આપીએ ખાતો કરો ગોંડલની બાજુમાં રોડ અમી બાજુ હતા ગુરુકુળ કર્યું છે ત્યાં આગળ ત્યાં કરીએ. હા અને કે જેથી કરીને બહેનોને જીવનભર ભગવાન ભજવાના તો મંદિરમાં જઈને કચરા કાઢે સેવા કરે
સાફ સુથરી કરે, અનાજ સાફ કરે, પ્રત્યરૂપ ક્રિયા તો કરે ને, કરવી પડે ને. બધી રીતે બુદ્ધિશાળી, બધી રીતે ચૈતન્ય આપણે સ્વામી સ્વામી કે ના આપણા જ વાતમાં કરી આપો એ સ્વીકાર થતા. અત્યારે ગોંડલ કર્યું હોય તો મળી જાત ને, આ શિબિર શિબિર જોવા થઈ જાય, આ શિબિરો કરાય. વેચી દીધી ઘેર પકડી આપો કાતો બીજે રમો કરો, જયારે અત્યારે સ્વતંત્ર ભગવત શ્રમ થવું છે સ્વતંત્ર, નહી તો સવારે જે રહેવું પડે ને કઈ કઈ કરવું પડે, માથા કોતરે જ નથી. તમે ના કરો, જે કરો તમે તમે મામલતદાર, તમારે જોગી મહારાજને સાધુ કરી, હું તો મારા તો ભગવાન હતા એ તો અહીંયા કરાવે, પણ સારાના રણમાં કહ્યું હતું તો કરી આપો. મારા ભગવાન કે અટકાવવાનું, હું ભગવાન માનતો હતો એટલે માન્યા કે ના માન્યા આવી જાય. જો દરેક બુદ્ધિ વાપરી હોત, દાંત માફ કરી હોત તો બની ગયા હતા. આ તો એ ઇતિહાસ થી ભગવાન બચીએ છીએ. જ્યારે સ્થિતિ કરવી હોય, સિદ્ધ દશા પ્રાપ્ત કરવી હોય, કરો મેદાનમાં મૂક્યું છે ભગવત સ્વરૂપ સંત બનાવ સ્વતંત્રપણે, કોઈ માથાકોટ જ નહીં. નહીતર ખરા ને ખોટા ને ન્યાય ને અન્યાય કરવાનું જરૂર, ટાઈમ બધો વેસ્ટ. હરે બીજા મુદ્દો મારું કહીજો, પતિવ્રતાની ભક્તિ રાખીને વિચાર વાણીને વર્તન એની ભક્તિ રૂપ ભાઈનું જ કરો. સાધુની દ્રષ્ટિ મારા તરફ, બીજા બધા તરફ ભગવાનની દ્રષ્ટિ, એ બધા ગ્રહણ જ કરે. તરત જ વ્યક્તિ કે પ્રસંગને જોયા વગર જોગી મહારાજ તરફ દ્રષ્ટિ કરો. મહારાજ કેમ લાયા, મહારાજ તમારી શી ભક્તિ કરવાની છે મને ઉજાડો. ભક્તિકરણ ના હોય તો કઈ નહીં, લીલા જોયા કરે છે જે પ્રસંગ બને એમાં. કોઈ પણ માણસ જે એવું માનવ એના દાસ થઈ ઉત્તમ ગુણાતી અક્ષર પુરુષોત્તમ નું સ્વરૂપ પૃથ્વી પર હોય એમાં મહારાજ રે, એમાં મહારાજ રે. મહારાજ ના દાસ તરીકે સૌ કોઈ થાય એ જનતાની પ્રાર્થના ને આશીર્વાદ. હવે સભામાં આવી જન્મ દિવસ ઉજવીએ છીએ.
ચૈતન્યો એકલવ્ય નો અંગૂઠો આપે મને ભેટ તરીકે, એકલવ્ય નો અંગૂઠો આપે અને તે મુજવણ વિક્ષેપ કે અભાવમાં જવું નહીં, જવાના સંજોગો ઉભા થાય તો પણ ન જવું, અને અખંડ પ્રાપ્તિ નો કેફ રાખે બ્રહ્માનંદ કર્યા કરો, એ અંગૂઠો જોવાનો અંગૂઠો એ બધા અંતર થી આપે. હે મહારાજ, હે મહારાજ, હે સ્વામી, હે સ્વામી, હે પ્રત્યક્ષ ગુણાતી સ્વરૂપો, હે પ્રત્યક્ષ ગુણાતી સ્વરૂપો, હું તમારો દાસ થઈને જીવીશ અને કરતીએ મૂંઝવણ વિક્ષેપ કે અભાવમાં સેવા કર્યા કરી, સેવા કરે કયા કરી, સમાજની સેવા કરી, સમાજની સેવા કરી, એ સર્વોપરી પ્રાપ્તિ છે. એવા ભગવાન બસતા, એવા ભગવાન બસતા, ગુણાતીત સમાજની સમગ્ર સેવા, સમગ્ર સેવા, દેહ કરીને, દેહ કરીને, મને કરીને, મને કરીને, મહાન સ્વામીને, ડોક્ટર સ્વામી, ત્યાગલાલ સ્વામી, પ્રભુ સ્વામી, એને મને કરીને થાય જોઈએ. એ વાત અક્ષરધામ રૂપ રહેતા થઈ જાય, એવી મહાપૂજા કરી. અને હું અક્ષરધામ રૂપ રહે છે, સહજાનંદ સ્વામી મહારાજ ને. સેવા કરીએ છીએ, દેહ કરીને નોકરી કરીએ છીએ, હરેક માં પૂછીએ છીએ, દીકરા દીકરી નું લગ્ન કરવાનું પૂછીએ વગેરે વગેરે, દરેક લૌકિક ક્રિયા પૂછીએ, પણ મનને નિષ્કામ બનાવવું છે. એના જેવું સુખ મેળવવા માટે મન રાજા છે. મન અત્યારે સ્વતંત્ર વિચારો કરીને, જેમ બેન કુંવર બેને કીધું, અમહિમાના વિચારો બીજાને બીજાને કરે અને કરેલું બધું ધોઈ નાખે છે, એ ધોઈ ના જાય. જોકે મારે કહેતા હતા, રૂનો ઢગલો પડ્યો હોય એમાં એક જ તણખો પડે તો, ઢગલો રૂ પડ્યું છે એક તણખો પડે તો ખલાસ થઈ જાય. એમ બધી સેવાઓ તો ખૂબ કરીએ છીએ, મહાત્મક સેવાઓ, પણ સહેજ પણ ઘસારાની વાત જો બોલ્યા તો આખું કરેલું દૂર જાય, નેગેટિવ સાઈડ થઈ જાય. એટલે ખાસ કરીને હાચવીએ, મધ્યનો 28 વર્ષનામાં જો જીવન દોરીનું પકડી રાખીએ, ભગવાનના ભક્તોની સંબંધ જોઈને સ્વરૂપમાનની સેવા કરી લઈએ. સંબંધ એ સ્વરૂપ, એના એના પ્રારંભ વાપરવાના છે. કાનજી કાકા કેટલી સરસ વાત કરી, જો એમના હતા તો બાપા એમને ખબર નહીં ને, ઓળખાણે નહીં ને, ધસડીને લઈ આવ્યા, અને અત્યારે અખંડ ગુણાતી સમાજના થઈને જીવતા હતા. એને આખું ફેમિલી થઈ ગયું. આ વખતે અખંડ ફેમિલી ને ફેમિલી અક્ષરધામના સમાધિનું સુખ ભોગવતા થયા છે. આપણે સુખ શાંતિના આનંદથી હવે ભોગવવું છે.
એટલે કોઈ નહી પ્રકૃતિ કે સ્વભાવ જોયા વગર એના ગુરુ જાણે એને પાસે એમ કરીને જે તે પ્રકારે કાઢી નાખીએ. જોકે મહારાજે દાદર મંદિરે સભા કરી હતી તો કે આ અભાવ લીધો ક્યારે કહેવાય. સ્વામી કે આવું એની ક્રિયા જોઈને કહીએ આ ખરાબ છે ને આમ છે ને તેમ છે એ અભાવ લીધો. એટલે ગ્રહસ્થ તરીકે બજુ હતા રમણીકભાઈના ભાઈ કે સ્વામી સાધુ નો તો અભાવ નથી આવતો પણ અમે ગ્રહસ્થો અંદર અંદર આપણા કુટુંબીજનો હોય આજુબાજુના હોય સમાજ હોય એમાં એની ક્રિયા જોઈને અભાવ ગુણ આવે છે. સ્વામી કહેતો હતો એ નહીં લેવાના. તો કહે છે કેવી રીતે માનવું શાસ્ત્રીમાનના સ્વરૂપ તરીકે કેવી રીતે માનવું કહેવેલ મૂર્તિ માનીને સેવા કેવી રીતે કરવી. તો જોકે મહારાજ કે જો ઉપાય બતાવો કટ કેડ બેસી જાય. જોકે મહારાજે સાક્ષાત મળી કહ્યું અમે બધા સાંભળતા હતા ને એટલે એલર્ટ થઈ ગયા ત્યાં ચૂકી ચાવી જોકે મહારાજ આપી રહ્યા છે. અને એમણે કહ્યું કોઈ પણ હરિભક્તની ક્રિયા સત્સંગને મળતી ના હોય આગે પાછી હોય સમજણ ના પડી એવી હોય તો આપણે મનમાં થાય કે બરાબર નથી. પણ કોને મળ્યા છે કોણ કેવા છે શાસ્ત્રીમાં જ મળ્યા છે અને શાસ્ત્રીમાં જ કેવા છે એટલે ફૂકે મારે કાઢી નાખે એવા છે તો આવા એ શાસ્ત્રીમાં જોશે ને એ જોશે એમ કરીને મનમાંથી કાઢી નાખ્યો ભાવ લીધો નાખ્યો. પણ જે વ્યક્તિ હાજર ના હોય એને મોડે કરી નાખ્યો એને મોડે બધું કહો જે કહે પણ ત્રીજી વ્યક્તિની જે નથી એને વિશેનો ઘસારાની કતી વાત બોલીએ નહીં સાંભળીએ નહીં ચાલવી ચલાવી પણ નથી. અમે લોકોએ આ સિદ્ધાંત પાડ્યો કોઈના ઘસારાની વાત તાતેમાં બોલાય જ નહીં કડકાઈથી ના પાડી દઈએ. ગમે તો મોટો ચમરબંદી હોય તો સુખ શાંતિ આનંદથી આપણે સાધના કરીએ. અને ખાસ કરીને ઘસારાની કોઈ નહીં કોઈ આવો છે ને તે માફ કરો મહારાજ મહારાજ સાહેબે એ જ મત બતાવ્યું ટૂંકમાં આપી દીધું. અને આપણે બધાને સુગમ મને મધ્યનો 28 સતનામત અને મધ્યનો 46 મરણ દોરીશું. મરણ દોરી કાલે રામ કહેતા હતા મરણ દોરી શું છે જીવન દોરી ને રામ મરણ દોરી ના ઇંગ્લિશ સતનામત કાલે જ અમે હવારે સમજ્યા ને વાંચ્યા કા ના કરશો બીજું બધું કરજો. કોઈની ક્રિયા નથી ગમતી નથી શું કામ ગમતી પણ તારી પ્રકૃતિ સ્વભાવ પ્રાણ વર્તે ભગવાન વર્તાવનારા નથી ભગવાન સર્વોપરી નથી. એટલે ખાસ કરીને સર્વોપરી મહારાજ બોલીએ છીએ શૈલીમાં સર્વોપરીને એસા તેસા સાહેબે તો એમ પણ તો એના કારણે માયાના નિયંતા છે તો એનો આશ્રિતમાં એ કંટ્રોલ નહીં કરી શકે કંટ્રોલ ના કરી શકે અને ચાલવા દેતો હશે તો કંઈક હેતુ હશે જે તે પ્રકારે જ્ઞાન કરીને. પણ સંબંધે અભાવ બોલી દાવ કે થાય તો શ્રદ્ધાપૂર્વક સેવા કરો ના સેવા કરો તો કઈ નહીં. ગુણાતીતાનંદ સ્વામીની વાત છે કે થાય તો શ્રદ્ધાપૂર્વક સેવા કરવી પણ આ સેવા તો નહીં જ આ સેવા શું અભાવ તો અને કોઈ ના ઘસારામાં ના બોલો એ જ નિર્દોષ બુદ્ધિનો મુખ્ય મુદ્દો છે. આપણે બીજું સાધન તો છે ને ઇન્દ્રિય અંતકરણ જીતવાનું બીજું કયું સાધન છે આ જ છે. અને જે કોઈ કોકના દોષ દેખાય આપણામાં તો છે ડેફિનેટલી જાણીએ હું કોકનો ત્રીજાનો દોષ જોઉં છું મારામાં છે તો એ ખીટી અવારી ગયો નહીં કરતી. યુધિષ્ઠિરને કોઈ ખરાબ માણસ ના દેખાય અને દુર્યોધનને કોઈ સારો માણસ ના દેખાય એ દરેકને પોતા પોતાની રીતો છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખીએ કોકરામાં એ દેખાય તો મારો દોષ છે માનવું એ તો બહુ ઊંચી સ્થિતિ કહેવાય આધ્યાત્મિક. પણ એને ભગવાન જોશે એના ગુરુ જોશે કરીને મનમાંથી કાઢી નાખીએ એ આપણી સાધના છે. અને આટલું જ કે કરે છે મહારાજ અને જોગી મહારાજ ને નિર્દોષ બુદ્ધિ હવે તો આવું રાખીએ અને એવું રાખવાનું સૌને ભાર મળે અને સુખ્યા થઈ જાય એ જંતરી પ્રાર્થના. આ સમય થઈ જાય છે વર્તા હતા બધા જ ગુણાતી સમાજના સભ્યો થઈને વર્તા હતા મહાત્મક તો સેવા કરી રહ્યા છીએ. પણ આવું કંઈક કંઈક ખોદો હોય તેને જાગ્રતતા રાખવા માટે આ દેજ અને દિલ્લો આપ્યો એથી કરીને સવારના પણ આપણને ખબર પડે કે મારે આચાર સંહિતા પ્રમાણે આચાર સંહિતા બધા સ્વરૂપે ભેગા કરીને શિક્ષાપત્ર પ્રમાણે ઊભી કરી હતી. સોનામ્રતમાં મળ્યા હતા કાકાજી પણ હતા હરિપ્રસાદી હતા સાહેબ હતા
અક્ષર વ્યાર હતા બધા, અને બહેનોએ પણ એવી રીતે કરીને મોકલી હતી. અને બધા સ્વરૂપો શિક્ષા માટે બદલી શકે, અને એ આચાર સંહિતા આપણને માટે આપી. આપણામાં ગુજરાતીઓમાં એક દોષ છે, આરંભ શુરા અને પછી લહર તો મૂકી દે. રોજ આચાર સંહિતા પ્રમાણે ભરતીને વાંચીને વર્તનારા પેલાને કહ્યું હતું, આપણે બધા એમાં છીએ, ભૂલી ગયા હતા. ના વર્તી તો મૂંઝવણ થવાની જ છે, અનુસંધાને જીવવાનું છે. પોતાની માન્યતા અને પોતાની ગ્રંથિ પ્રમાણે જીવ્યા કરશું અને માની શકું હું ભગવાનના થઈને જીવું છું. તો આચાર સંહિતા પ્રમાણે વર્તીએ. શાંતિભાઈએ કહ્યું એમ, સાધક નહીં દિનચર્યા, એ સોંગ ઓફ પંખ શાંતિભાઈ લીધેલી છે. સાધકની દિનચર્યા, આપણે બધા સાધકો છીએ, એવી રીતે સવારથી ઉઠીએ, સાંજ ઉઠીએ, અનુસંધાને જીવીએ, એના તરફ દ્રષ્ટિ રાખીને જીવીએ. અને વગર ફાવાની માથાકૂટ લોકોને શું કામ કરવી છે? જે વ્યક્તિ હાજર ન હોય એની શું કામ માથાકૂટ કરવી છે? એ જાણે એનો ભગવાન જાણે, આપણે આપણે પોતાનું કરી લઈએ. આ બે જ મુદ્દા ગુણાતિજ્ઞાના નમનીતના જીવનમાં બનાવીએ અને સુખી શાંતિ અને આનંદ જઈ શકે છે એવી રીતે વર્તે. તો એવી રીતે સુખ શાંતિ અને આનંદપૂર્વક જવા માટે યોગીનો કોલ છે. આ રત્ના આવ્યો જુઓ તો સુખ શાંતિ અને આનંદથી કરો એવું કરવું છે. અને જોકે મહારાજે આ સૂચ આપી 1965ની સાલ. મહેન્દ્રભાઈ હું અને જોકે મારા તેખા તેખા હતા, મહેન્દ્રભાઈ સંગ વાતો કરતા હતા દાદર મંદિરે. મહેન્દ્રભાઈ કહે, મારા બાપા હવે તો સુખે સુખે થાય એવું કરજો. પહેલી પઠ્ઠી વાળાને બહુ તાવી નાખે. પછી બાપા કે એવું નહીં, સુખ શાંતિ અને આનંદથી કરો એવું કરવું છે. અને ત્યાર પછી એને આખો ઉપાય બદલ્યો. અને જોઈએ છે અત્યારે કે આવી સૂઝ આપનારા વ્રતધારી યુવકો, વ્રતધારી બહેનો, વ્રતધારી ગ્રહસ્થો અને સાધુ સ્વરૂપો આપણને આપી દીધા, એના થઈને જીવીએ છીએ. અને એને અંતર્યામી માનીને એનો ડર રાખીને જીવીએ. તો એવું જીવવાનું સ્વરૂપમાં વર્ગેલા રહે. ગુણાત્મા સ્વામી લખ્યું છે કે સ્વરૂપમાં વર્ગેલો રહે અને 11 નિયમ શિક્ષાપત્રના પારે એ અક્ષરમુક્તનો સુખ સતી દેવ ભોગવતો થઈ જાય. ગુણાત્મા સ્વામીની વાત છે. તો આચાર સંહિતા આપણને વર્તીએ, ગ્રહી ગ્રહી ત્યાગી ત્યાગી પ્રમાણે હવ હવની રીતે સ્વધર્મી રીતે વર્તીએ અને સ્વરૂપમાં જોડેલા છીએ જ. એની વિશે ચિત્રકારમાં મનીષભાઈ લાગીએ નહીં. તો છતી દેહ સુખ શાંતિ આનંદથી ભોગવતા થવાય. દસ મુદ્દાનો કાર્યક્રમ હતો, આચાર સંહિતા આપી એ રીતે વર્તવાનો અને સ્વરૂપમાં તો જોડેલા છો. તો આટલું ટૂંકું ને ટચ આચાર સંહિતાને બહાર કાઢીએ, અંદર મૂકી દીધી છે તિજોરીમાં, બહાર કાઢીએ, વાંચીએ, વર્તનની સાથે સરખાવીએ, બ્રહ્મનો મનન દ્વારા સંગ કરીએ, સુખ શાંતિ આનંદથી જવાય છે ડેફિનેટલી. તો એવું કરવાનું સૌને બહાર મળે એ જ અંતની પ્રાર્થના અને આશીર્વાદ. પહેલી વાતમાં જ કહી દીધું, ભગવાનને સાધુ યોગીજી મહારાજ સાધુ એ ગુણયુક્ત એમના મહિમાની વાતો નિરંતર કરવી ને સાંભળવી એમની દ્રષ્ટિમાં આવ્યા એટલે આપણું કામ થયું પૂરું. હવે એમનો સંકલ્પ બધું કરશે. જોગી મહારાજના સંકલ્પ એક વાર ધબ્બો ખાધો આવી બન્યું. એના પ્રારબ્ધનો ચાર્ટ એકાંતિક બને ત્યાં સુધીનો દોર વહી ગયો. પછી જોગી મહારાજ ન દર્શન કરે કે ના કરે, ધબ્બો મારે તે ચૈતન્ય મપેશે. ગુણાતી સ્વરૂપ ધબ્બો મારે છે એ બરડા ઉપર નથી પડતો, ચૈતન્યમાં ચૈતન્ય ભેદે છે. એવા જોગી મહારાજ મળ્યા સાધુના મહિમાની વાતો નિરંતર કરવીને સાંભળવી. આજ તો મહારાજ પોતાનો અક્ષરધામ પાર્ષદ સમગ્ર ઈશ્વરને આવે છે. એવા ને એવા છે, દેહ મૂકીને પામા હતા, દેહ છતાં જ મળ્યા છે. દેહ મૂકીને દેહ ભાવ આપણો જશે ત્યારે આ ના આ જ સભા અક્ષર મૂકતો અને ધામ ધામીને મૂકતો મહારાજ સર્વોપરી સંત તરીકે બેન ભગવતી સદગુરુ એ અને આપણે બધા ધામ ધામીને મૂકતો. કેવર એકાંતિકનો સંકલ્પ જ એમનામાં કામ કરતો લાગશે, પ્રગતિ કરતા ચૈતન્ય લાગશે, મનાશે. જ્યારે દેહ ભાવ જશે ત્યારે પ્રકૃતિ પુરુષ સુધીનો દેહ ભાવ હોય
ત્યાં સુધી આપણે મૂલ્યાંકન કરીએ, આ આવો ને તેવો, આ ભજે છે ને આ નથી ભજતો, આ આમ છે ને તેમ છે, આપણી પોતાની રીતે ભજે ના ભજે એટલે આવો કહીએ. અનંત રીતે મહારાજ તો બજાવે છે. તો આ ચૈતન્ય સ્વરૂપો જ છે. સંબંધ થયો ને, જોગી મહારાજનો સંબંધ થયો ને, એકાંતિકનો સંબંધ થયો એ ચૈતન્ય સ્વરૂપમાં. પ્રથમ 71 વતનામાં ધામ ધામીને મુક્ત કેવળ ચૈતન્ય સ્વરૂપો, એમની જોડે હેત થાય એ જગતમાંના લોકો આવી પડે એ રીતે સત્સંગ વધ્યો છે. એટલે આપણે એ રીતે જોવું. સંબંધ છે પ્રકૃતિ કરતું ચૈતન્ય, સંબંધ નથી કારકર્મને માયાનાધીન, કારકર્મને માયાનાધીન. આપણે આપણાને આપણા પ્રારબ્ધ ભગવાનના સંકલ્પ એકાંતિકનો સંકલ્પ જ વાપરે છે એ એક દાડો ગુણાતીત ભાવમાં રહેતા કરી દેશે એટલે આપણે નિશ્ચિંત છીએ. અરે અને એવી નિર્દોષ બુદ્ધિ સૌમાં રહે, જોગી મહારાજને રાજી થાય તો જ. કે સંબંધવાળામાં મહારાજ કામ કરી રહ્યા છે એ માનવું એ નિર્દોષ બુદ્ધિ, એ નિર્દોષ બુદ્ધિ. મહારાજ રાજી તો જ થાય, ફલાણો ઢીકણો એમ કરીએ તો કુરાજી થાય, રાજી ના થાય. અંગવાળાને બીજો વિચાર, ભક્તિ વગરનો બીજો વિચાર ઉઠે એ વ્યભિચાર છે. સમજણના અંગવાળાને હેડ વપરાય, બુદ્ધિ વપરાય, બુદ્ધિમાં મહાત્મા વગર બીજો વિચાર ઉઠે, જગતનો વિચાર ઉઠે, લઈને લીન થઈએ જગતમાં એ વ્યભિચાર કહેવાય. લઈને લીન એક મહારાજમાં થવાનું, ઇન્દ્રિયો અંતઃકરણ જીવ તણેથી લઈ અને બાકીનો વ્યવહાર વ્યવહારની રીતે કરીએ ઇન્દ્રિયોએ ખાલી. અને વિશ્વાસવાળાને બીજે વિશ્વાસ આવે, બીજા શાસ્ત્રમાં વિશ્વાસ આવે, બીજા ગમે તે અવતાર કોટીમાં વિશ્વાસ આવે એ વ્યભિચાર કહેવાય. એટલે સૌ સૌના અંગે એક ગોલા લેખને આપણે બધા આખી સમાજ છે, ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, ભદ્રિકાશ્રમ અને અક્ષરધામમાં 5 ધામમાં આપણે વિચરતા હઈશું. હેતના અંગવાળા ગોલોકમાં, ધર્મના અંગવાળા વૈકુંઠમાં, ધ્યાનના અંગવાળા શ્વેતદ્વીપમાં અને ત્યાગના અંગવાળા ભદ્રિકાશ્રમમાં. અને કોઈ પ્રકારે કોઈ બધા અંગ સંપીને રહે અને જેને જેનું અંગ હોય એ મહાત્માનો વિચાર કરે એ અક્ષરધામમાં. કોઈ પણ પ્રકારે મારી સમજણ એની સમજણ ખોટી, એની પ્રીતિ ખોટી, એની ફલાણ ખોટું, એ ખોટું કે એ નિર્ગુણ ધામ અને પ્રભુ કંઈક ચાલવા દેતા હશે એના જરૂરિયાત હશે એમ કરીને એની જોડે સમસ્વરૂપની એકતા રાખીને વર્તે એ અક્ષરધામ. એટલે કોઈ પણ પ્રકારે વઢવેડ નહીં એ અક્ષરધામ. મહારાજ આપણા સર્વોપરી પુરુષોત્તમ નારાયણ મળ્યા, એણે કદી કોઈની જોડે વઢવાડ કરી નથી, પોતે પોતાનો પંથ ચલાવ્યો અને વઢવાડ જીવા ખાચર મારા મુક્તાતાની ઈર્ષા કરતો હતો, પણ એને સંકલ્પ કર્યો હોત તો એ પથ્થર થઈ જાત. પણ એને નેગેટિવ નહીં, પોઝિટિવ લીધું. એણે 4 કામ કર્યા, મહારાજના કર્યા હતા તો 4 વખતે ઊભા રહી ગયા અને આખો જીવન દાદા ખાચરની ઈર્ષા કરી જીવા ખાચરે. એટલે નેગેટિવ સાઈડ જ નહીં, પોઝિટિવ જ લઈએ. આપણે ડસ્ટબિન બનાવીને શું કામ છે મનને? એટલે જ્યાં હરેકમાંથી ગુણબુદ્ધિ ગ્રહણ કરીએ અને
એનું એને ભારે. અને આપણે કોઈની જોડે વડવેટ નહીં, આપણું મૂકી દઈએ, મૂકી દે મોટો, પકડી રાખીએ ખોટો કોઈ રીતે. આપણે આપણે સ્વધર્મયુક્ત વર્તીએ, પણ બીજા હવ કોઈ એની રીતે વર્તે છે, એવું અક્ષરધામ રૂપ રહેતા થઈએ, એ જ અંતરની પ્રાર્થનાને આશીર્વાદ. સદાન સવાલ જય મુક્તાક્ષર પુરુષોત્તમને જય. ખરેખર મહારાજનો સ્વરૂપ યોગેજી મહારાજ રૂપે પ્રગટ્યો. એમણે સંકલ્પ કર્યો કે આખા ગુણાતી સમાજને મારું સ્વરૂપ જેવું છે એવું મફતમાં ઓળખાવ, મોજ આપી. એ વારે ઘડીએ કહેતા હતા કે કોઈ સાધન કરવાનું નથી, તમને મોજ જ આપી છે. અને કલ્યાણ કરતે કલ્યાણ કરવા માટે, ચૈતન્ય શુદ્ધિ કરવા માટે, વાસના નિર્વાસની કરવા માટે એમણે સંકલ્પ કર્યો. એ આપણા ભાગ્યનો પાર નથી. જસુબેન ઘણી વખત વાત કરે કે આપણા ભાગ્યશાળી આપણે જ છીએ, કારણ ગુણાતી સમાજના સભ્ય બન્યા છે. ગુણાતી સમાજના સભ્ય એટલે યોગીજી મહારાજના દ્રષ્ટિમાં આવ્યા. યોગીજી મહારાજે સંકલ્પ કર્યો, ભવ્યાતિ ભવ્ય. મહારાજ હતા ગુણાતીત હતા, ભગતજી જાગાસ્વામી હતા, શાસ્ત્રીજી મહારાજ પણ એવા જ હતા, પણ આપણે જીરવી શકીએ એવા નહોતા. બેરે હમણાં જે વાત કરી એ તે વખતે મહારાજના દર્શન એ જ ઇમ્પોર્ટન્ટ હતું. દર્શનથી આગળ જતા જવાઈ જઈ શકાય એવું જ હતું નહીં. અને જો લઈ જાય તો તત્કાળ અભાવ લઈ નાખીએ. સત્પુરુષનો પણ એવા શાસ્ત્રીજી મહારાજ સુધી, મહારાજ ગુણાતીત ભગતજી જાગાસ્વામી હતા, શાસ્ત્રીજી મહારાજ સુધી એવું ચાલ્યું કે ચૈતન્ય શુદ્ધિ માટે જે અનિવાર્ય ઓપરેશન જે કરવાનો એ શાસ્ત્રીજી મહારાજે સંકલ્પ કર્યો. અને પોતાનામાં હેતવાળા જે આ મંદિરો બાંધવામાં ખોવાઈ ગયા, ખલાસ થઈ ગયા, લાખોની સેવા કરી, પૈસા પૈસાની સેવા કરી, એમને ભગવાન માન્યા અને સેવા કરી, એમને ગુણાતી સ્વરૂપ હતું શાસ્ત્રીજી મહારાજ, એટલે ચૈતન્ય શુદ્ધિ કરી અને પરબ્રહ્મને જોડવાનો ક્રિયા કરવા માંડ્યા. તે વખતે લાયક થયા એમ માનીને લોક જ ઉડાડવા માંડ્યા. લોક ઉડાડ્યો, બધાએ અભાવ લીધો. મણિકાકા શાસ્ત્રીજી મહારાજના પટ્ટ શિષ્ય હતા, મહાન સ્વામીના બાપુજી, એમની દીકરી મુંબઈ પરણાવીની, એ એટલા માટે પરણાવવા માટે મુંબઈ આવ્યા. આપણે છાડી સોનાવાલામાં ઉતર્યા. તે વખતે મણિકાકાએ મને કીધું કે બાબુભાઈ એક સત્સંગી એવો લાવો કે જેણે શાસ્ત્રીજી મહારાજનો અભાવ ના લીધો હોય. બધાએ અભાવ લીધો. અને તે વખતે યોગીજી મહારાજે ખરેખર શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્ર પાછું ખેંચી લીધું કે જેથી કરીને સત્સંગી દે. અને યોગીજી મહારાજે અસાધારણ કૃપા કરી કે પોતે મોજ રૂપે શાસ્ત્રીજી મહારાજના સંબંધવાળા બધાને જે સ્થિતિએ પહોંચવું હોય
એવી પોઝિશનનો સંકલ્પ કર્યો. યોગીજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજ અંતર ધ્યાન થયા ત્યાં યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે આ વખતે મારું સ્વરૂપ જેને ઓળખવું હોય એને મફત મોજ રૂપે પોતે સંકલ્પ કર્યો અને સંબંધ આપ્યો. મારો જે સંબંધ થાય ધબ્બો ખાય અને પણ જે સ્વરૂપ ઓળખવું હોય તો ઓળખાય, એવી રીતે વતનામતમાં લખ્યું છે. એવી રીતે દેવા જેવા, મશાલ જેવા, વીજળી જેવા અને વડવાનર જેવા સંતો થવું હોય તો એ અક્ષરધામનું સ્વરૂપ બની શકે એવો સંકલ્પ કરી અને કાકાજીને 1952માં સાક્ષાત્કાર અક્ષરધામનો કરાયો. કાકાજી ખરેખર બહુ જ દિવ્ય ડાયનામિક પર્સનાલિટી હતી. કાકાજીને બહુ શૂરવીર અને એટલે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ તો એ પોતે દેખતા હતા અને સંકલ્પ સિદ્ધ પુરુષ હતા. જેમ બેન સંકલ્પ સિદ્ધ પુરુષ બેન હતા એવી રીતે શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ ધારી લઈને સંકલ્પ કરતા હતા. એ જોગી મહારાજની પસંદગી એમના પર ઉતરી અને એમને યોગીજી મહારાજ, કાકા અને બા ભર્યા, આ બા બેઠા છે અને ત્રણ જણે થઈને ગુણાતી સમાજનું સર્જન કરવાનો સંકલ્પ કર્યો. કાકાજી અને બા એ યોગીજી મહારાજને ઓળખાયા, જેવા છે એવા ઓળખાવનાર એક સંત પુરુષ તો જોઈએ. બાકી 25 વર્ષની ઉંમરથી યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ પાસે આવેલા. શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજ સામાન્ય સાધુ, બિચારા સાધુ તરીકે ઓળખતા હતા બધા અને સેવા કરતા હતા, પણ ગરીબ સાધુ, કોઈને દુખવે નહીં એવા સાધુ, એને એકાંતિકપણું સિદ્ધ કરાવવા માટે કાકાજીએ ખરેખર બીડું ઝડપ્યું અને આત્માની શુદ્ધિકરણની ક્રિયા 52થી શરૂ થઈ. આત્માને દ્રષ્ટારૂપ બને, પોતે લોકને ભોગ ઉડાડ્યો. કાકાજીએ કહ્યું, પહેલું સૌથી પહેલું કહ્યું કે આ અક્ષરધામમાં હું દર્શન કરી આવ્યો છું એના એ જ મહારાજ અત્યારે જોગી મહારાજ રૂપે છે અને એમને એવા માનો એવા તમે થાઓ, એમને જેવા માનો એવા તમે થાઓ. જેણે દેવ માન્યા દેવ જેવા થયા, લક્ષ્મીનારાયણ માન્યા લક્ષ્મીનારાયણ જેવા થયા અને નરનારાયણ માન્યા એ નરનારાયણ જેવા થયા, અક્ષર માન્યા અક્ષરરૂપ થયા અને પુરુષોત્તમ નારાયણ માન્યા એ પુરુષોત્તમ નારાયણ થયા. કાકાજીએ ખરેખર શૂરવીરતાથી કાકાજીને અને બાપાએ પોતાની સાથેને સાથે ફેરવ્યા અને કાકાજીએ આ કાર્ય કર્યું, બાએ કર્યું બહેનોમાં. અને અત્યારે જોઈએ છીએ કે બાપાનો ગુણાતી સમાજ કેટલો વિકસી રહ્યો છે, કેટલો જબરજસ્ત અત્યારે સુખ ભોગવી રહ્યા છે. તો બાપાએ બહેનોનું કામ શરૂ કર્યું. બહેનો ભગવાન વજે તો શું ખોટું છે. અને 52 સાલમાં હું ગયો સોકરદા ગોંડલ. તે વખતે બાપાએ કીધું, બાપાને વિનંતી કરી કે જ્યોતિબેન દારાબેનનો કંઈ પત્તો પડતો નથી, આશીર્વાદ આપો કે જેથી કરીને પાટીદારની આત્મા જે અઘરામાં ગૃહ કામ છે એ બહેનોનું સારા વર મળે. હા, લેવા ગયો તો પોત ખોવા એ ખસમ. હા, એમને માટે વર લેવા ગયો હતો અને વર ઉડાડ્યા. બાપા મને કે ભગવાન ભજે તો શું ખોટું છે, શું પરણીને કરવાનું છે.
તે વખતે કુંવારા રહીને ભગવાન ભજવાનો કાયદ રીત જ નહોતી, વ્યવસ્થા જ નહોતી. અને નાની ઉંમર રોડેલા ને એ છોડેલા એવા ભગવાન ભજે, પણ આઠાના ભજે, આઠાના વડતાલમાં ડોશીઓ ગંગા સાગર પહેરે અને ભજવાન ભગવાન ભજે. પણ આવી રીતે એકાંતિક સાધુ સ્વરૂપ બનવા માટે ભગવાન ભજવાનું રીત નહોતી. બાપાએ કહ્યું અને દાદુભાઈને કીધું, બાને સોનાબાને કીધું કે બાપાએ એવું કીધું છે. બાપા કે મેં કહું તમે તમે છો ત્યાં સુધી તો ભગવાન ભજીએ, પણ પછી તમે ના હો ત્યારે ભગવાન ભજીએ, બહેનો ભગવાન ભજીએ તો કે સત્પુરુષ ક્યાં અદ્રશ્ય થવાના છે. અને એમણે સત્પુરુષની પણ પોતાના જીવોને જેવું જ કલ્યાણ કરે એવા સત્પુરુષો ઢગલા બંધ આપવામાં પ્રોમિસ આપ્યો. અને ખરેખર અત્યારે જોઈએ છે, બાર બહેન, જ્યોતિબેન, તારાબેન, હંસાબેન અને દેવીબેન, દેવીબેન, જ્યોતિબેન ને તારાબેન આવ્યા, પછી હંસાબેન આવ્યા અને દેવીબેન, એ ચારનો આ આખું સર્જન છે. એટલે ખરેખર કહું છું, આજે જોગી જોગી મહારાજનો વિજય દિન છે. અને અમે ખરેખર કાકાએ અને બાએ અમને શીખ્યું કે યોગીજી મહારાજનો સંકલ્પ છે, સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થો જે આખતે ભગવાન ભજે એને સાથ આપે, એને સુખ્યા કરીએ. તો એ સેવાઓ બાપાની રુચિ પ્રમાણે મુંબઈ બંદરે કરી અને મુંબઈ બંદરે કાકાને આજ્ઞા એ કરીને કરી. અને ખરેખર મહાત્મ્યુક્ત સેવા સંતો, બહેનો, યુવકો અને ગૃહસ્થોની કરી તો અમે સુખ્યા થઈ ગયા. બાકી કાંઈ નથી કર્યું. 52 સાલમાં આવ્યા પછી જે બહેનોની સેવા કરી, બાપાની રીતે સાચવ્યા, સેવા કરી, સંતો સાચવ્યા, દાદર મંદિરે યોગેશ્વરો હતા, 51 બાપા એ કરતા હતા, એમને સાચવ્યા કોઠારી તરીકે, એમના એ પૂરા થયા એટલે પછી બહેનોની સેવા કરી તો ખરેખર સુખ્યા થઈ ગયા. અક્ષરધામમાં બાપાએ તકની સેવા આપી, એ બદલ બાપાનો ખૂબ ખૂબ આભાર. અને સુખ્યા થયા એ તકની ઝડપી લીધી, એટલું જ અમારું કર્તવ્ય. બાકી ખરેખર મહાત્મ્યુક્ત સેવા એ આપણું રૂપાંતર કરે છે, પ્રકૃતિનું પરિવર્તન કરે છે. અને વચનામતમાં લખ્યા એટલા છેલ્લાના 26 જેવી સ્થિતિ સર્વોપરી, નિર્માની, નિર્લોભી, નિસ્વાદી, નિસ્નેહી, નિષ્કામી, એ એકાંતિક સિદ્ધ દશાના જે વર્તમાન છે એ સિદ્ધ કરી આપે છે. મહાત્મ્યુક્ત સેવા, તમારી પાસે જે હોય તે બાપ ભગવાનના ભક્તોની આ વ્રતધારી બહેનોની સેવામાં રોકાઈએ, અર્પીએ, રાખ થઈને રહીએ અને દાદાગીરી ના મારીએ અને સેવા કર્યા કરીએ તો ખરેખર મહારાજ આપણા પર ખૂબ રાજી થઈ જાય. એટલે એ કરીને બાપાએ કહ્યું હતું, ગુણાતીત જ્ઞાનો નવનીત, બહેનોના દોષ જોયા વગર સેવા કર્યા કરવાની, કોઈના પ્રકૃતિ પુરુષનો દોષ જોયા વગર સેવા કર્યા કરીએ તો મહારાજ આપણા પર રાજી થઈ જાય. અને જેમ ગયે ને કે ગરજે ગધેડાને બાપ કહીએ, તો એ રીતે આત્માનું શુદ્ધિકરણ કરવું હોય તો ગૃહસ્થ જે ભાઈઓ આવ્યા છે એમને ખાસ ખાસ વિનંતી સહ કહું કે બહેનોની જેટલી સેવા કરીએ, વ્રતધારી બહેનોની સેવા કરીએ તો ખરેખર વતનામતમાં અને રાગ ભાવ રાખીએ, ખમીએ તો વતનામતમાં જે સાધુતા લખી છેલ્લાના 35 જેવો આપણો સમાજ આખો એ
એવી રીતે સેવા કરી કરીને તમે બધાએ કરો છો, વચનો એ કરીને, ગુરુના વચને કરીને સેવા કરો છો, તો તમે છેલ્લાના 35 જેવા ભગવાન જેવા, ભગવાન જેવું કલ્યાણ કરે એવા જ, તમારો જે દ્રોહ કરે એનો મહારાજ શિક્ષા કરે, નરકનો દુઃખ ભોગવતો કરી દે એવા સ્થિતિવાળા આખો સમાજ ભરાઈને બેઠો છે. ખરેખર ખૂબ આનંદની વાત છે કે યોગીજી મહારાજે તમારા જેવા ચૈતન્ય સ્વરૂપો પકવી દીધા. તો આ જોઈ હરિપ્રસાદ અક્ષર વિહારી પ્રમુખ સ્વામી, મહંત સ્વામી જેવા સંત તો આપણે ના થઈએ, ગ્રહસ્થ છીએ, પણ સાહેબ અશ્વિનભાઈ, સનતભાઈ, રતિભાઈ જેવા જે વ્રતધારી યુવકો અને ગ્રહસ્થ એકાંતિક સંતો, એકાંતિક અક્ષરધામના છૈયા છોકરા બધા સાથે અક્ષરધામનું સુખ ભોગવતા એવા સંતોનો સમાગમ દરેક ગામે ગામ આપી દીધો છે. આ વખતે ખરેખર મોજ આપી છે, મહાત્મ્યુક્ત સેવા અને રાંકપણું. તો સંકલ્પ કરીએ કે જે સ્થિતિએ વત્તામતમાં લખ્યું છે, છેલ્લાનું 26 અને પ્રથમનું 27 જેવા વિજેન્દ્રિક વડવાનાર જેવા સંત બની શકાય, અને એવા બહેનોની સેવા કર્યાથી ખરેખર આ સંતો બધા પાકી ગયા છે. અત્યારે હરિપ્રસાદ અક્ષર વિહારી સાહેબ જે અખંડ ગુણાતીત ભાવમાં વર્તા થઈ ગયા, અને બહેનો પણ વર્તા થઈ ગઈ. જો બહેનોની સેવા ગ્રહસ્થોની કરી તો આ સ્ટેજ ઉપર બેઠા એવા સાધુ સ્વરૂપ બહેનો ગુણાતીત અખંડ ભાવમાં રહેતા એવા બહેનો માટેનો આ ગુણાતીત જ્યોત ખોલી આપી. જે ભજન કરે છે, કેવળ ભજન કરે છે, મહાત્મ્યુક્ત સેવા, એમને બજારમાં પોસ્ટ ઓફિસ કઈ છે તે બહેનોને ખબર નહીં પડે, પણ એમને એમની જે સેવા કરી તો બહેનો, ઘણી બહેનો આ સ્ટેજ ઉપર બેઠા છે. સ્ટેજ તો આવડું નાનું છે, એટલે બાકી 50-100 બહેનો જેટલી એટલી આપના જેવું અક્ષરધામનું સુખ ભોગવતા થયા. તે બહેનોએ, જોગી મહારાજે બહેનો માટે ભગવાન ભજવાનું સાધન નહોતું, સ્વતંત્ર કોઈ ભગવાનનો આધાર રાખીને કોઈની લાચારી ન ભોગવે એવી એવા સંત સાધુ સ્વરૂપ બહેનો પકડા, જે જેમના હાથ નીચે રહીને 400-500 બહેનો અને ગુણાતી સમાજ આખો એ જ્યાં હોય ત્યાં એ બહેનોના આધ્યાત્મિક જીવનની દોરવણી નીચે કામ કરી રહ્યા છે. એટલે ગ્રહી ત્યાગી કોઈનો મેર નથી, ગ્રહસ્થ તરીકે પણ એ ગાઈડ કરે, અને એમનો વચન લઈને મંડીએ અને એમને મનન ચિંતન કરીએ, જે અત્યારે જેથી કરીને અક્ષરધામનું સુખ છતી દેહે જંગમ તીર્થ, દેહને ઘરને મંદિર બનાવવા માટે જે મહારાજે ઉદ્યમ કરેલો, યોગીજી મહારાજે સંકલ્પ કરેલો, એ પોઝિશન અત્યારે આધ્યાત્મિક સતયુગ ચાલી રહ્યો છે. તો સૌ કોઈ દેહ અને ઘરને મંદિર બનાવી, અક્ષર ડેરી બનાવી અને જંગમ તીર્થ બની જાય, અને અક્ષરધામના સુખ શાંતિ આનંદ જેમની દ્રષ્ટિ જેના પર પડે એ ચૈતન્યને માર્ગે આગળ વધે એવી સ્થિતિ પ્રાપ્ત કરે, અક્ષરધામના સંસ્કાર પડે એવા ચૈતન્ય સ્વરૂપોને એ જનતાની પ્રાર્થનાને આશીર્વાદ. સહજાનંદ સ્વામી મહારાજજી, પપ્પાજી સુખ શાંતિ અને આનંદથી રૂપાંતર પામી ગયા. રિયલી સાત્વિક પ્રત્યે મારો હતો, હું માસ્તર હતો અલિંદેના સ્કૂલમાં, તે સાત્વિક દ્રષ્ટિ, એ સાત્વિકતા પણ અભાવ ના લેવડાવે એવી કાકાજીને
દોરવણી નીચે, બાની દોરવણી નીચે થયા અને સેવા કર્યા કરી તો અમારા જેવા સુખ્યા, અમારા જેવા સુખ્યા થવા માટે આ બહેનોની સેવા કરો. ખરેખર ભગવાન ભજે છે અને અમારા જેવા સુખ્યા બહુ કોઈ સૌ કોઈ સત્સંગી થઈ જાય એ જનતાની પ્રાર્થનાના સેવા. એમ પોતાના ગુરુ જેમાં જોડાયા હોય એમાં માં કઈ કઈ નિર્દેશ અક્ષર પુરુષોત્તમ નું સ્વરૂપ માનીએ, આજે જ માની કરે એ રાજી થાય એમ કરે. ઊંધું ભરી જાય છે, તમારા ગુરુ કે છે કરો છો, મારે આ વખતે જુગાર ખેલી રહ્યો છે, મારા ગુરુને મને જોડ્યા છે, યોગીજી મહારાજે જોડ્યા છે, મારા ગુરુ માં ખલાસ થઈ જવું છે, કુવાર થઈ જવું છે, નરકમાં જવું છે, અમે એવી રીતે જોગી મહારાજ જોડે જોડાયા. બધા કહેતા હતા શાસ્ત્રી મહારાજને કેવો ગૌણ ના કરો, પુરુષોત્તમ નારાયણ સ્વરૂપ અમને જોગી મહારાજે એના શાસ્ત્રી મહારાજ અંદર ધ્યાન થયા અને જોગી મહારાજ આવ્યા અને એ બધા સ્વરૂપોને ધારણ કરનાર જોગી છે. હું તો જોગીને લઈ માંડ્યો બધો સમાજ કે આ સત્સંગી નથી, જે કેવું હોય કો, જેને જે કેવું હોય કો, હું જોગી કહેશે તો જ આ પંખાની સેવા કરીશ, જોગી કહેશે એમ કરીશ. જોગી નાનપણથી શીખેલા પ્રત્યક્ષ ગુરુ હરિને જેમ કેમ કરવું બાપુજી વખતે અને જોગી મહારાજના અક્ષર પુરુષોત્તમનું સ્વરૂપ થયું, પરીક્ષા કરી ગુણાતીત ભાવમાં રહેતા કર્યા અને જોગી લઈ મંડ્યા. પ્રભુની કૃપાથી હાર્ટ ટ્રબલ ને લીધે રિટાયર થયા. આપણે તો બીજા બધાને 80 વર્ષ દેવાના, આપણે તો હાર્ટ ટ્રબલ છે એટલે ગમે તારે જવું એટલે કરી નાખો. એ મિત્ર બન્યો હાર્ટ અને 56માં એના સંબંધવાળા અલ્પ સંબંધવાળા જોગીના અલ્પ સંબંધવાળા રામ નિયંત્રિત જ વર્તે છે એવું માનતા થઈ ગયા. સાત્વિક અવસ્થા તમે જોયું છે. આઈ એમ પેઇંગ ધ કોસ્ટ ઓફ માય કલ્યાણ. હું તો મરી જતો હોય તો કલ્યાણ કરવું છે એ જોયું, પ્રયોગો કર્યા તો સુખ્યા થઈ ગયા. સતીને અક્ષર નામનુસાર સમાધિનો રહેતા કરજે જોગી મહારાજની કૃપા કરી એના વચન પ્રમાણે વર્તે. સૌમાં નિર્દોષ ભાવ રાખો, સૌમાં સંબંધવાળો છે શાસ્ત્રી માન નો સંબંધ, શાસ્ત્રી માન નો સંબંધ વાળો કૂતરું ડરાવનું એ નસીબદાર. સંબંધે સ્વરૂપ માનીને શાસ્ત્રી મહારાજે પ્રચાર કર્યો. શાસ્ત્રીજી મહારાજ માનતા, સંતોને માનતા પણ હરિભક્તોને આપણી રીતે ના વર્તે તો અભાવ લેતા હાથ બાંધી ઈર્ષ્યા હતા. યોગીજી મહારાજે કાકાજીને સાક્ષાત્કાર કરાવીને કાકાજી બા અને યોગીજી મહારાજ તાઈ મંડ્યા સંબંધે સ્વરૂપનો, સંબંધે સ્વરૂપ મેરાવનું કુતું બાકી છે એવો
પ્રજ્વલિત કર્યો. અત્યારે આપણે જોઈએ છીએ કે સત્સંગી જેની જોડે આપણે લેવા દેવા છે, જેની જોડે રહીએ છીએ, એ બધા જો કે બ્રહ્મ નિયંત્રિત જ વર્તે છે એમ માનને એને વિવેક થી કહીએ. સીધામાં ગોલોક પહોંચ્યો હતો અને રાધાજી બે લડ્યા, વિવેક ચૂક્યા તો બે ને શ્રાપ થયો. એમ ચૈતન્ય સ્વરૂપો બધા છે, અહીંયા બધા ચૈતન્ય સ્વરૂપો છે, કોઈ ને કોઈ એકાંતિકમાં જોડેલા છે, એને વિવેક થી કહીએ. ના માને તો કઈ નહીં મહારાજ, અને સ્વધર્મે તો સેવા કરી લઈએ એવી સંબંધે સ્વરૂપ માનીને, બ્રહ્મ નિયંત્રિત માનીને સેવા કરી લેવાનો. અત્યારે પ્રચલિત પ્રગતિ કરતા ચૈતન્ય માની સહજ પ્રેક્ટિસ કરવાની, સમજણ નો અંગ હોય તમારું, સમજણ બુદ્ધિ પૂર્વક જગતમાં જીવતા હો તો જોગીના સંબંધવાળો છે, જોગીનો મહાત્મા સમજો. કાળ જેવા નહીં, કર્મ જેવા નહીં, પ્રથમના 62 જેવા, છેલ્લાના 30 જેવા જોગી મહારાજને સમજી અને ગમ ખા ગમ ખા સમજણના અંગ વાળા, પ્રીતિના અંગ વાળા, બેન જેવા હોય સંબંધે સ્વરૂપ માનીને જીવે, સંબંધ છે ને એને વર્તા મારા મારા રાજજી મહારાજ, યોગીજી મહારાજ એમ કરીને એના દોષ દર્જો. અને વિશ્વાસ વાળા બે હાથ જોડીને કેમ કરે, તમે કહો એમ આ વખતે જુગાર જ ખેલો છે. એવી રીતે મૂર્તિમાં સ્મૃતિમાં સેવા કરે, પોતે સ્વધર્મ યુક્ત વર્તે અને કોઈના દોષ જોવા નહીં. સંબંધ છે ને નથી જોવા, બીજા બધા એને કાર કાર ને માયા નથી. જગતમાં જઈએ કાર કર્મ ને માયા ના દેને ત્યાં વિવેક રાખો. જોગી મહારાજ ના સંબંધ વાળા, સ્વામિનારાયણ ના સંબંધ વાળા, ઝાડ પાન પશુ પક્ષી એના જવાબદારી મહારાજ લે છે. ઝાડ પાન પશુ પક્ષી તો સ્વામિનારાયણ ના સંબંધ વાળા, વડતાલ વાળા હોય, અમદાવાદ વાળા હોય, મણિનગર વાળા હોય, ગમે તે હોય, કે ગુણાતી સમાજના સભ્ય હોય, એ બધા પ્રગતિ કરતા ચૈતન્ય માનીએ અને સેવા કરી લઈએ. એ મૂર્તિમાં જીવી પરમ ભાગવત સંત સૌ કોઈ થાય અને જગતમાં ઇન્દ્રિયો ખાલી ઇન્દ્રિયો વર્તીએ. સત્સંગી જોડે અંતકરણ થી વર્તીએ અને ગુરુ જોડે ઇન્દ્રિયો અંતકરણ જીવ લડે પડે વર્તવાનું સહજ પરમ ભાગવત સંત તરીકે સુખ ભોગવતા થઈએ એ જનતાની પ્રાર્થના આશીર્વાદ. સુખ શાંતિ અર્પે એ જનતાની પ્રાર્થના ને
આશીર્વાદ. આજે નૂતન વર્ષ કારતક સુદ પડવો તો સૌ કોઈ બે ભાવમાં ભરે નહી, અક્ષરધામ રૂપ પ્રયત્ન. જોગી મહારાજે અસાધારણ કૃપા કરી અને આપણને જોઈ હેત કરાયો તો એનું કંડક્શન ફરે ફળનું આપણા પ્રારબ્ધ વાપરે છે અને ચાલે છે. તો આનંદ કરો. હજારો વર્ષથી લાખો વર્ષથી એમીબામાં પાણીમાં જેનું જીવડું થાય ત્યારે આપ્યા હતા તે ઉત્તરોત્તર વધતા વધતા હતા માણસ થયા. માણસ થઈને રામને ભજ્યા, કૃષ્ણને ભજ્યા અને સ્વામિનારાયણ ને ભજે, શૂન્ય થાય અને પ્રભુને ભજતા થાય. તો નામ નાથ જાત અને બોલીને ખાલી મહારાજના ભગવાનના સંબંધ દ્વારા ને કોણ કોણ કહે કે કરીએ એ જનતાની પાસે આશીર્વાદ. નવા વર્ષે કોઈના અભાવમાં પડીએ નહીં, કારણ કે કરતા હતા જોગી મહારાજ. જોગી મહારાજ આપણા પરે પરનું પ્રારબ્ધનું સંચાલન જોગી મહારાજ કરે છે. તો આપણે અહીંયા બેઠા છીએ અને એને ભજીએ છીએ. તો મૂલવાન વિક્ષેપના ભાવમાં જવું નહીં, વ્યવહારમાં સંજોગો ઉપર થાય તો મૂંઝવણ વિક્ષેપના ભાવ ગાઢ થાય. તે વખતે સ્વામિનારાયણ 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 ભજન મૂંઝવણ આવે તો મારા કામ કરવી, બીજા વિચાર કરવા નહીં અને મૂંઝવણને પ્રભુને દૂર કરવા કેવું પ્રાર્થના કરવી, ભજન કર્યું કે જેથી કરીને કોઈ પણ મૂંઝવણ સર્વોપરી ભગવાન મળ્યા છે તકે નહીં. આપણે નિરંતર અક્ષરધામરો પ્રયત્ન થાવ, આત્માધામ પ્રકાશિત કરો એ જનતાની પ્રાર્થના આશીર્વાદ. આજે નવું વર્ષ વ્યવહારમાં જોઈએ, મૂંઝવણ આવે તો સ્વામિનારાયણ 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 મૂંઝવણ કરતા હાથે કર્યું અને અખંડ સુખ શાંતિ આનંદ કરો. મહામાનવ તરીકે સુખ ભોગવો એ જનતાની પ્રાર્થના આશીર્વાદ. પ્રભુને માથે નાખો. અમારા પર કેસ થયો, કાકા જોગી મહારાજ આજે બેઠા હતા, પધરામણી ગયા ત્યાં બહાર જ ભગવાન ઉપર ચિંતા નાખી દેવી. આપણે ભગવાન ઉપર ચિંતા નાખી દેવી અને જે કરે સારા માટે ભજા કર્યું. અમારા પર કેસ થયો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજા કર્યો.
તમે નિર્દોષ છો. તો બધા કહે તો નિર્દોષ છૂટી ગયા. વેપાર ના ઈ કરવાનો, જોગેના ગુણ ગાવાના, એ સત્ય સમજાયું અને તારથી વેપાર ચૂક્યો અને ભગવાનના થઈને તાર થઈને જીવા માટે બા અને કાકાના ઘર. તો આપણે ભગવાન ભજીએ છીએ, બ્રહ્માનંદની મસ્તી કાયમ રાખવી અને સુખ જોઈએ તો એને કેને માગવું, દુઃખમાં રક્ષા ન કરનાર એને માગવું અને નિર્દોષ બુદ્ધિ સૌમાં રાખો, એ જ અંતરની પ્રાર્થના આશીર્વાદ.